नमस्कार मित्रों, हवे आपणे धोरण 6 ની અંદર विषय विज्ञान पाठ नंबर मित्रों 11 जेनुं नाम छे प्रकाश परछायो अने परावर्तन। तो एमां मित्रों आपणे पाठनी चर्चा करीशुं। हवे मित्रों तमारा स्वाध्याय पोथीनी अंदर प्रश्नो करी आपेले छे एना विषे मित्रों आपणे चर्चा करीशुं। प्रश्न नंबर 5 स्वाध्याय पोथीमां आपेलो छे, नीचेना प्रश्नोना जवाब टूंकमां लखो। पहलो प्रश्न जोईए, प्रकाशना स्त्रोतो एटले शुं अने तेना प्रकार उदाहरण आपी समजावो। तो सौ प्रथम मित्रों प्रकाशना स्त्रोतो एटले शुं, तो के जे पदार्थमांथी मित्रों प्रकाश मळे छे अथवा मित्रों उत्पन्न थाय छे तेने प्रकाशना स्त्रोतो कहे छे। अने प्रकाशना स्त्रोतोना मित्रों मुख्य बे प्रकार छे। तो एक जोईए मित्रों प्रकाशनो कुदरती स्त्रोत अने बीजो मित्रों प्रकाशनो कृत्रिम स्त्रोत। तो कुदरती स्त्रोतना मित्रों आपणे प्रकाशना कुदरती स्त्रोतना उदाहरण लखी शकीए कि जेमांथी मित्रों आपणे प्रकाश मळतो होय। कुदरतमांथी सूर्य, तारा अने आग्नेय। ज्यारे मित्रों बीजो प्रकार छे प्रकाशना कृत्रिम स्त्रोतो, तो एना उदाहरण मित्रों फानस। फानसमांथी पण मित्रों आपणे प्रकाश मेळवी शकीए छीए। वीजळीनो बल्ब, टॉर्च એટલે કે બત્તી મિત્રો, મીણબત્તી, તો આ વગેરેમાંથી મિત્રો આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ। હવે મિત્રો આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ, પડછાયો સાથી રચાય છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે મિત્રો, જ્યારે પ્રકાશના કિરણના માર્ગમાં કેવી વસ્તુ મિત્રો અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી। તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે। આ પ્રકાશના અવરોધવાથી પડછાયો રચાય છે। ફરી મિત્રો આપણે ચર્ચા કરીએ કે પડછાયો સાથી રચાય, તો ત્રણ મુદ્દાની અંદર મિત્રો તમે જવાબ લખી શકો। પહેલો મુદ્દો એ કે આપણે મિત્રો જાણીએ છીએ પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે। જો પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી અને અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે અને આમ પ્રકાશના અવરોધવાથી મિત્રો પડછાયો રચાય છે। હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણો આપો। તો મિત્રો વૈજ્ઞાનિક કારણની અંદર પહેલો પ્રશ્ન જોઈએ, તમારા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 6 આપેલો છે, વૈજ્ઞાનિક કારણો આપો। એમાં પહેલો પ્રશ્ન જોઈએ, ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમન સ્થાન ધરાવતું નથી। તો અગાઉ પણ મિત્રો આપણે ચર્ચા કરી કે જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને જ પ્રકાશનું ઉદ્ગમન સ્થાન કહેવાય। ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી મિત્રો, પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે અને જેના કારણે તે મિત્રો પ્રકાશિત દેખાય છે। તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમન સ્થાન રહેતો નથી। તો મિત્રો તમે ફક્ત બે મુદ્દાની અંદર આ વૈજ્ઞાનિક કારણ લખી શકો કે જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થ પ્રકાશનું ઉદ્ગમન સ્થાન ગણાય। ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યના કિરણોને પાછા ફેંકે છે અને જેના કારણે મિત્રો ચંદ્ર પ્રકાશિત દેખાય છે। આથી હવે મિત્રો જોઈએ વૈજ્ઞાનિક કારણ નંબર 2, અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી। તો મિત્રો આપણે વાત કરી હતી, ચર્ચા કરી હતી, વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખની અંદર પ્રવેશે મિત્રો ત્યારે વસ્તુને જોઈ શકીએ છીએ। વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખની અંદર પ્રવેશે ત્યારે જ મિત્રો આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। તો અંધારા ઓરડામાં મિત્રો પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને આથી વસ્તુ મિત્રો આપણે જોઈ શકતા નથી। તો એકદમ સરળ વૈજ્ઞાનિક કારણ છે,
ફક્ત મિત્રો ત્રણ મુદ્દાની અંદર તમે જવાબ લખી શકો છો. પહેલો મુદ્દો શું લખશો મિત્રો આપણે, કે વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે વસ્તુ જોઈ શકાય છે. બીજો મુદ્દો લખીશું કે અંધારા ઓરડાની અંદર મિત્રો પ્રકાશ હોતો નથી, અને ત્રીજો મુદ્દો તેથી વસ્તુ પર મિત્રો પ્રકાશ પડતો નથી અને આથી મિત્રો આપણે વસ્તુને જોઈ શકતા નથી. હવે મિત્રો જોઈએ તમારા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 10 સવિસ્તાર ઉત્તર લખો. એમાં મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ, પિન્હોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. તો એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો. તો પિન્હોલ કેમેરા બનાવવાની રીત મિત્રો નીચે મુજબ છે. તો પહેલા શું કરીશું મિત્રો પિન્હોલ કેમેરો બનાવવા માટે, તો બે ખોખા લો જેમાં બીજું ખોખું સહેજના એક મોટું અને બીજું ખોખું મિત્રો સહેજ નાનું. હવે મિત્રો બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો. શું કરીશું મિત્રો, તો આપણે બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને મિત્રો આપણે કાપી નાખીશું. પછી મિત્રો શું કરીશું, તો કે મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક મિત્રો આપણે કામ પાડીશું, અને છેલ્લે મિત્રો નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી 5 થી 6 સેમી નો ચોરસ ભાગ મિત્રો આપણે કાપી લઈશું. તો આ મિત્રો તમારો હવે મિત્રો 5 થી 6 સેમી કાપ્યા પછી મિત્રો, તો કે નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર મિત્રો ટ્રેસિંગ પેપર લગાડો, અને નાના ખોખાના ટ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી મિત્રો અંદર સરકાવો, અને આવી રીતે મિત્રો તમારો પિન્હોલ કેમેરો તૈયાર થાય છે. હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 7 તમારા સ્વાધ્યાયમાં મિત્રો તમને આપેલ છે, તફાવત લખો. તો અહીં મિત્રો તમને બે તફાવતો આપેલી છે, તો બંને તફાવતોની મિત્રો આપણે ચર્ચા કરીએ. તો મિત્રો સૌ પ્રથમ તફાવતમાં જોઈએ પારદર્શક અને અપારદર્શક. તો તફાવતની અંદર મિત્રો બે ભાગ પાડીશું, એક પારદર્શક પદાર્થ અને બીજો અપારદર્શક. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો સૌ પ્રથમ મિત્રો તમારે મશીનની વ્યાખ્યા લખી શકો કે તેમાંથી પ્રકાશ પસાર થાય છે. પારદર્શકની અંદર પહેલો ટોપિક તમે લખી શકો કે તેમાંથી પ્રકાશ પસાર થાય છે. તો સામે મિત્રો અપારદર્શકમાં આપણે શું લખી શકીએ કે તેમાંથી પ્રકાશ પસાર થતો. તો મિત્રો પારદર્શક પદાર્થનો પડછાયો પડે, તો કે ના. તો તેનો બીજો મુદ્દો લખીએ, તેનો પડછાયો પડતો નથી. તો સામે અપારદર્શકની અંદર બીજો મુદ્દો મિત્રો આપણે લખીશું કે તેનો પડછાયો પડે છે. અને ત્રીજો મુદ્દો એના ઉદાહરણ મિત્રો આપણે લખી શકીએ કે કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. જ્યારે મિત્રો અપારદર્શકની વાત કરીએ તો દિવાલ, લાકડું, કૂંઠું વગેરે મિત્રો અપારદર્શક પદાર્થો છે. મિત્રો આવી રીતે તમે તફાવત લખી શકો છો. હવે બીજી તફાવત જોઈએ પડછાયો અને પ્રતિબિંબ. તો પડછાયાની અંદર મિત્રો તમે પહેલો મુદ્દો લખી શકો એ પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે. જ્યારે પ્રતિબિંબની અંદર મિત્રો તમે લખી શકો કે અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. બીજો મુદ્દો તમે પડછાયાની અંદર મિત્રો લખી શકો કે રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો મિત્રો કેવો દેખાય છે, કાળો જ દેખાય છે. રંગીન વસ્તુનો પડછાયો પણ મિત્રો કેવો હોય છે, કાળો જ હોય છે. જ્યારે પ્રતિબિંબની અંદર મિત્રો બીજો મુદ્દો તમે લખી શકો કે વસ્તુ જે રંગની હોય મિત્રો તે જ રંગનું પ્રતિબિંબ મળે છે. અને હવે મિત્રો તમારા સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર તમને 8 વર્ગીકરણો આપેલા છે.
કે નીચેના પ્રકાશનો કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોતમાં વર્ગીકરણ કરો, જેમાં મીણબત્તી, સૂર્ય, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, તારા, ટોર્ચ, આગિયો અને ટુકડા. તો વર્ગીકરણ કરતી વખતે મિત્રો પહેલાં આપણે બે ભાગ પાડીશું. સાનું વર્ગીકરણ કરવાનું છે કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો. તો કુદરતી સ્ત્રોતમાંથી પ્રકાશ તો કયા કયા પદાર્થમાંથી મિત્રો આપણને કઈ વસ્તુમાંથી મળે છે? તો સૂર્ય, તારા અને આગિયો આ ત્રણ ગ્રહ પ્રકાશના કયા છે? કુદરતી સ્ત્રોતો છે. જ્યારે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતની અંદર મીણબત્તી, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, ટોર્ચ, ટ્યુબલાઇટ. પછી મિત્રો બીજું વર્ગીકરણ તમને આપેલું છે કે નીચેના પદાર્થોનું પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થની અંદર અને પારભાષક, પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થની અંદર વર્ગીકરણ કરો. તો અગાઉ મિત્રો અભ્યાસ કરી ચૂક્યા તો ત્રણેયની વ્યાખ્યા આવડે મિત્રો તો આપણે સરળતાથી વર્ગીકરણ કરી શકીએ. જે પદાર્થની આરપાર જોઈ શકાય વસ્તુને એને પારદર્શક કહેવાય, જેની આરપાર મિત્રો વસ્તુની આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક દેખાય કહેવાય. અને જેમાં મિત્રો આપણે સ્પષ્ટપણે થોડું ઝાંખું ઝાંખું જોઈ શકીએ, સ્પષ્ટપણે મિત્રો વસ્તુને જોઈ શકતા નથી એને મિત્રો પારભાષક કહેવાય. અહીં મિત્રો અરીસો, તેલીઓ કાગળ, હવા, પેન્સિલ, દોડું પાણી, શુદ્ધ પાણી, દૂધ, ચશ્માનો કાચ, વાદળ, ઈટ અને એરંડી એટલે કે તેલ મિત્રો એરંડી તેલ. તો આને મિત્રો આપણે ત્રણ પદાર્થની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં ત્રણ ભાગ પાડીશું, પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થ. તો પારદર્શકની અંદર મિત્રો હવા, શુદ્ધ પાણી અને ચશ્માનો કાચ આ ત્રણમાંથી મિત્રો આપણે આરપાર જોઈ શકીએ છીએ. હવે અપારદર્શક પદાર્થના વાત કરીએ તો અરીસો, પેન્સિલ, દૂધ, ઈટ. તો આ મિત્રો કેવા પદાર્થો છે? અપારદર્શક પદાર્થો છે. અને પારભાષક પદાર્થની મિત્રો આપણે વાત કરીએ તો તેલીયો કાગળ, ડોળું પાણી, દૂધિયો કાચ, વાદળ અને એરંડી. તો આ બધાની આરપાર મિત્રો આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી, થોડું ઝાંખું ઝાંખું જોઈ શકીએ છીએ, જેને મિત્રો આપણે પારભાષક પદાર્થો કહીએ છીએ. અહીં મિત્રો તમારા પાઠ નંબર 11 ને પ્રશ્નો કરી